स्टूडेंट्स लास्ट लेक्चर में आपणे अन्नाभूत विदारी में बीजाणुजनक अवस्था और जन्युजनक अवस्था की आपणे बात करी थी कि अलिंगी प्रजनन करती बीजाणुजनक अवस्था में कया अंगों निर्माण थाय छे बराबर जेम के महाबीजाणु अन्नाभूत विदारी ए विषम बीजाणु वनस्पति है जेमा बे प्रकार बीजाणु उत्पन्न थाय छे नाना बीजाणु ने लघु बीजाणु अथवा परागरज कहवाय मोटा बीजाणु ने महाबीजाणु कहेवामां आवे छे बराबर तो लघु बीजाणु ए लघु बीजाणु धानी में उत्पन्न थाय लघु बीजाणु धानी ए लघु बीजाणु पर्ण पर उत्पन्न थाय अने लघु बीजाणु पर्णों भेगा मळी नर शंकुनी रचना करे छे एज रीते आपणे एवी वात करी हती के महाबीजाणु ए महाबीजाणु धानी एटले के अंडकमां उत्पन्न थाय महाबीजाणु धानी ए महाबीजाणु पर्ण पर गोठवायेली होय अने महाबीजाणु पर्णों भेगा मळी मादा शंकुनी रचना करे छे तो अन्नाभूत विदारी वनस्पति ने कोनी फरसा माटे कहेवामां आवे छे अथवा शंकुधारी वनस्पति शा माटे कहेवामां आवे छे कारण के बधी ज अन्नाभूत विदारी वनस्पति नर अने मादा शंकु जेवी रचना धरावे छे कोण धरावे छे माटे एने कोनिफर अथवा तो शंकुधारी वनस्पति तरीके ओळखवामां आवे छे હવે આપણે એમાં નરજન્યુજનક અને માદા જન્યુજનક અવસ્થા એટલે કે બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા કઈ રીતે નિર્માણ પામે છે જન્યુજનક અવસ્થા એટલે કે લિંગી પ્રજનન કરતી અવસ્થા નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ ભેગા મળી ફલન કરી ફલિતાંડ બનાવે છે એમાંથી ભ્રૂણ બને અને એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય તો આપણે એવી વાત કરી હતી કે લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે એટલે કે લઘુ બીજાણુ અથવા પરાગરજમાંથી નર ઘટન કોષ બનશે જ્યારે મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે અંડકોષનું નિર્માણ થશે એ પણ આપણે સમજાવી દીધું તો કે મહાબીજાણુ ધાની અથવા અંડક છે એમાં આવેલો જે પ્રદેહ છે એ અંડકાવરણથી રક્ષિત છે તો એ રચનાની અંડક અથવા મહાબીજાણુ ધાની કહેવાય પ્રદેહમાં માત્ર એક જ મહાબીજાણુ માતૃકોષ આવેલો હોય છે જે અર્ધીકરણ પ્રકારે વિભેદન પામી અને ચાર એકકીય મહાબીજાણુ બનાવે છે ચાર પૈકીના ત્રણ મહાબીજાણુ નાશ પામે છે અને ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય રહે છે અને એમાંથી માદા જન્યુજનક એટલે કે અંડકોષ એટલે કે સ્ત્રી જન્યુધાનીનું નિર્માણ કરે છે અનાભૂત વિદ્યાલયમાં અંડકમાં મહાબીજાણુમાંથી સક્રિય મહાબીજાણુમાંથી બે કે વધારે સ્ત્રીજન્યુધાની એટલે કે અંડકોષનું નિર્માણ થાય છે તો એવી અવસ્થાને માદા જન્યુજનક અવસ્થા કહેવાય છે હવે આપણે એ વાત કરીએ કે આ જે લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવી એટલે કે નર પ્રજનન કોષ ઉત્પન્ન થયા અને મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવી એટલે કે માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન થયો આ જે અવસ્થા છે એટલે કે જન્યુજનક અવસ્થા એ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની જેમ એ મુક્ત અને સ્વતંત્ર જીવી નથી દ્વિઅંગી અને આપણે આગળ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની વાત કરી હતી દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં જે નર અને માદા જન્યુજનક અવસ્થા છે એ મુક્ત જીવી અને સ્વતંત્ર હતી પણ અન્નાભૂત વિદારી વનસ્પતિમાં નર અને માદા જન્યુજનક અવસ્થા મુક્ત જીવી અને સ્વતંત્ર નથી એ બીજાણુજનક પર જોડાયેલી રહે છે અને બીજાણુજનકમાં જે બીજાણુધાની છે જેમ કે લઘુ બીજાણુધાની અને અંડક એટલે કે મહાબીજાણુધાની એની અંદર જળવાયેલી રહે છે લઘુ બીજાણુધાનીની અંદર લઘુ બીજાણુ એટલે કે પરાગરજ જળવાઈ રહે છે અને મહાબીજાણુધાનીની અંદર માદા જન્યુજનક અવસ્થા જળવાઈ રહે છે હવે શું થાય છે તો લઘુ બીજાણુધાનીની અંદર પરાગરજ જે છે એ પરાગરજ આપણે આજે લઘુ બીજાણુધાની બતાવી હતી બરાબર લઘુ બીજાણુધાની આ રીતની બતાવી હતી જેમાં અંદર અસંખ્ય લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થયેલા બતાવ્યા લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણથી આવા લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય છે અને આ રીતના આપણે અંડક અથવા તો પ્રદેહની રચના બતાવી હતી અંડક અથવા તો પ્રદેહ આ રીતની રચના હતી જે અંડક અથવા તો મહાબીજાણુધાની જે અંડક આવરણોથી રક્ષિત હોય છે એ એક કે બે અંડક આવરણોથી રક્ષિત છે આ અંડક અથવા તો મહાબીજાણુધાની અથવા તો એને અંડક કહેવાય ત્યાં આપણે વાત કરી હતી કે અંડકનો વચ્ચેનો જે વિસ્તાર છે એને પ્રદેહ કહેવાય પ્રદેહ છે એ એક ભાર એક કે બે આવરણથી રક્ષાયેલો હોય છે સોરી
જેને અંડરગાર્મેન્ટ કહેવાય છે, બરાબર? તો આ પ્રદેશ જે છે જે અંડરગાર્મેન્ટથી રક્ષાયેલી છે એવી રચનામાં અહીંયા અંગધાની અથવા અંડક કહેવાય છે. અને આવા અંડક આપણે એવી વાત કરી હતી કે મહાબીજાણુ ફળ પર ગોઠવાયેલા હોય છે, ખુલ્લા હોય છે, બરાબર? તો આ જુદી રચનાની આપણે વાત કરી હતી. મહાબીજાણુ ફળ છે જેમાં આટલા ખુલ્લા અંડકો ગોઠવાયેલા હોય છે. તો આ અંડકની રચના છે, આંતરિક રચના છે કે અંડકો વચ્ચેનો વિસ્તાર છે એને પ્રદેહ કહેવાય, એની આજુબાજુ આવેલા આવરણ છે એને અંડક આવરણ કહેવાય. અથવા અંડક અથવા મહાબીજાણુધાની વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય કે પ્રદેહ જે અંડક આવરણોથી રક્ષાયેલો છે એને એ રચનાને અંડક અથવા બીજાંડ અથવા મહાબીજાણુધાની કહેવાય છે. હવે ત્યાં આપણે એવું સમજાવ્યું હતું કે એમાં માતાજીની જન્મ કેવી રીતે વિકાસ પામે છે. તો સૌ પહેલા પ્રદેહમાં એક મહાબીજાણુ માતૃકોષ અસ્તિત્વમાં આવે છે, બરાબર? આ મહાબીજાણુ માતૃકોષ દ્વિકીય હોય છે. જે આ દાખલા તરીકે એક મહાબીજાણુ માતૃકોષ મહાબીજાણુ માતૃકોષ અસ્તિત્વમાં આવ્યો જે દ્વિકીય હોય છે. ત્યાર પછી એ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પ્રકારે વિભાજન પામી ચાર એકકીય મહાબીજાણુ બનાવે છે, જે પૈકીના ત્રણ મહાબીજાણુ નાશ પામે છે અને માત્ર એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. તો આજે એક મહાબીજાણુ સક્રિય રહે છે વચ્ચે. દાખલા તરીકે મહાબીજાણુ માતૃકોષ હતો, એમાંથી એનું અર્ધીકરણ થઈ અને ચાર એકકીય મહાબીજાણુ બન્યા. ચાર દાખલા તરીકે આ રીતના સમજાવો તમને અંદર જ રચના કે આ એક મહાબીજાણુ માતૃકોષ છે. એ અર્ધીકરણથી વિભાજન પામી એમાંથી ચાર એકકીય મહાબીજાણુ બનાવે. ચાર પૈકીના ત્રણ મહાબીજાણુ નાશ પામે છે અને ફક્ત ને ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. અને આ એક મહાબીજાણુમાંથી પછી માતાજન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે, એટલે કે એની અંદર બે કે વધારે સ્ત્રીજન્યુધાનીનું નિર્માણ થાય છે, બે કે વધુ સ્ત્રીજન્યુધાની અને એમાં અંડકોષનું નિર્માણ થાય છે. તો આ રીતના અંડકમાં અંડકોષ બનવાની ક્રિયા અથવા સ્ત્રીજન્યુધાની બનવાની પ્રક્રિયા એની માતાજન્યુજનક અવસ્થા કહેવાય છે. હવે શું થશે? તો હવે લિંગી પ્રજનનની ક્રિયા થશે. લિંગી પ્રજનનની ક્રિયા માટે નર પ્રજનન કોષ એટલે કે નર જન્મની જરૂર છે અને માદા જન્મની જરૂર છે. તો એ અંડકમાં માદા પ્રજનન કોષ ઉત્પન્ન થાય. એ જ રીતે અહીંયાથી લઘુબીજાણુધાનીમાં લઘુબીજાણુ એટલે કે પરાગરજ છે, એ પરાગરજમાં નર જન્મોનું નિર્માણ થશે. હવે આ જે પરાગરજમાં લઘુબીજાણુ છે એ લઘુબીજાણુઓ પવન દ્વારા આ લઘુબીજાણુધાનીનું સ્ફોટન થાય છે. લઘુબીજાણુઓ એ પવન દ્વારા વિકિરણ પામે છે અને પવન દ્વારા વહન પામી અને એ મહાબીજાણુ પવન પર આવેલા ખુલ્લા અંડકોના મૂળ સુધી પહોંચે છે. ત્યાં પહોંચી અને આ લઘુબીજાણુ પરાગરજના નામની રચના ઉત્પન્ન કરશે અને ત્યાર પછી એ લઘુબીજાણુમાં જે નર જન્મ ઉત્પન્ન થયા છે, નર રટન કોષ ઉત્પન્ન થયા છે, એ અંડકોષ સાથે મુક્ત કરશે. તો અંડકોષ અને નર જન્મનું ફલન થઈ અને ફલિતાંડ બનશે. ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે, બરાબર? અને આખે આખું અંડક એ ફલનની ક્રિયા પછી બીજમાં પરિણમે છે. પણ અહીંયા બીજ એ ફલાવરણ વડે ઢંકાયેલા હોતા નથી, ફલાવરણનું આવરણ આવેલું હોતું નથી, અનાવૃત બીજ હોય છે. તો ફલન કઈ રીતે થાય છે એ પણ મેં તમને સમજાવ્યું. ફરીથી આ ટોપિક તમને કહી દઉં, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની જેમ અનાવૃત વિદ્યાળી વનસ્પતિમાં નર અને માતાજન્યુજનક અવસ્થા મુક્ત અને સ્વતંત્ર જેવી નથી, એ નર જન્યુજનક અવસ્થા લઘુબીજાણુધાનીમાં જળવાઈ રહે છે અને માતાજન્યુજનક અવસ્થા અંડક એટલે કે મહાબીજાણુધાનીમાં જળવાઈ રહે છે. શું થાય છે? તો લઘુબીજાણુધાની જે પરાગરજ છે એમાં નર રટન કોષ ઉત્પન્ન થશે, જ્યારે અંડક અથવા મહાબીજાણુધાની છે એમાં અંદર મહાબીજાણુ માતૃકોષ એ અર્ધીકરણથી વિભાજન પામી પહેલાં ચાર એકકીય મહાબીજાણુ બનાવશે, જે પૈકીના ત્રણ નાશ પામશે, એક જ મહાબીજાણુ સક્રિય બની અને એમાંથી બે અથવા વધારે સ્ત્રીજન્યુધાની એટલે કે અંડકોષનું નિર્માણ કરશે. તો અહીંયા અંડક અથવા મહાબીજાણુધાનીમાં માદાજન્યુજનક અંદર જળવાઈ રહે છે અને એ જ રીતે લઘુબીજાણુધાનીમાં લઘુબીજાણુમાં નર પ્રજનન કોષ જળવાઈ રહેશે. હવે શું થશે? તો આ લઘુબીજાણુધાની છે એનું સ્ફોટન થશે, એની અંદર રહેલા લઘુબીજાણુ એટલે કે પરાગરજ મુક્ત થાય છે, પવન દ્વારા એનું વહન થઈ અને એ આ મહાબીજાણુ પર આવેલા ખુલ્લા અંડકોના છે.
छिद्र पासे पहोंचे त्यां ए लघुवियामांथी परागमणिका नामनी रचना उत्पन्न थाय छे अने ए परागमणिका द्वारा लघुवियामां उत्पन्न थयेला नर अने कोष अहींया स्त्रीजन्युधाड़ी एटले के अंडकोष सुधी मुक्त थाय छे त्यार पछी अंडकोष अने नर प्रजननकोषनुं फलन थाय छे फलितान बने छे फलितान जे बने एमांथी त्यार पछी भ्रूणनी रचना थशे અને ફલનની ક્રિયા પછી અંડક બીજમાં પરિણમશે પણ બીજની ઉપર ફલાવરણનું આવરણ આવેલું હોતું નથી એટલે એમ કહી શકાય કે બીજ એ ફલાવરણ વડે ઢંકાયેલા હોતા નથી બરાબર તો આ બધા રહ્યા અનાવૃત વિદ્યારી વનસ્પતિના લક્ષણો મેં તમને બધી અનાવૃત વિદ્યારી વનસ્પતિના નામ પણ તમને કીધેલા સાયકસ પાઇનસ વિદ્યા એટલે કે મયુરપંખ ઓરોકેરિયા એટલે કે ક્રિસમસ ટ્રી જીંકો આ બધી જ અને આ સિવાય ઘણી બધી અનાવૃત વિદ્યારી વનસ્પતિ જોવા મળે છે હવે આ અનાવૃત વિદ્યારી વનસ્પતિ એનું જીવનચક્ર તમારે છેલ્લે સમજવાનું છે પણ છતાં હું તમને સાથે સાથે સમજાવી દઉં છું એટલે છેલ્લા ટોપિકમાં તમને ખબર સારી રીતે સમજાઈ જાય કે અનાવૃત વિદ્યારીનું જીવનચક્ર એમાં સંતતિઓનું જે એકાંતર જનન જોવા મળે છે એ એના જીવનચક્ર ઉપરથી સમજાવી શકાય જે કે આ સાયકસ કે અનાવૃત વિદ્યારી વનસ્પતિ છે જેમાં દ્વિપીકીય છે એટલે કે વનસ્પતિની મૂળ પ્રકારની કોણ ધરાવે છે એ બીજાનું જનક અવસ્થા મુખ્ય છે બરાબર તો સાયકસમાં અહીંયા ઉપર મેં લખ્યું છે પ્રકલિકા પ્રકલિકા એટલે શું તો સાયકસમાં વાનસ્પતિ પ્રજનન પ્રકલિકા નામની ઘટના દ્વારા થાય છે હવે સાયકસ એ બીજાણુજનક અવસ્થા છે જે મૂળ પ્રકાર કોણમાં વિભેદન પામેલું છે એ સાયકસમાં અલિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થશે એટલે કે સાયકસમાં માદા શંકુ અને નર શંકુ ઉત્પન્ન થાય છે બરાબર માદા શંકુ એ માદા શંકુ અને નર શંકુ એ અલગ અલગ છોડ પર ઉત્પન્ન થાય છે એવું આપણે આગળ સમજાવી દીધું છે તો માદા શંકુ છે એ પણ દ્વિકીય છે નર શંકુ એ પણ દ્વિકીય છે માદા શંકુની અંદર મહાબીજાનું પણ ઉત્પન્ન થાય છે જે પણ દ્વિકીય છે નર શંકુની અંદર લઘુબીજાનું પણ ઉત્પન્ન થાય છે જે પણ દ્વિકીય છે મહાબીજાનું પર્ણમાંથી મહાબીજાનું પર્ણમાં મહાબીજાનું ધાન્ય અથવા અંડક આવેલી હોય છે જે પણ દ્વિકીય હોય છે એ જ રીતે લઘુબીજાનું પર્ણમાં લઘુબીજાનું ધાન્ય આવેલી હોય છે જે પણ દ્વિકીય હોય છે મહાબીજાનું ધાન્યમાં મહાબીજાનું માતૃકોષ ઉત્પન્ન થાય છે લઘુબીજાનું ધાન્યમાં લઘુબીજાનું માતૃકોષ ઉત્પન્ન થાય છે જે પણ દ્વિકીય છે તો આ સુધીની આટલી સુધીની જે અવસ્થા છે એને વનસ્પતિની બીજાણુજનક અવસ્થા કહેવાય જે દ્વિકીય છે તો ફરી યાદ રાખજો આપણે આવું સમજાવ્યું કે મહાબીજાનું માતૃકોષ મહાબીજાનું મહાબીજાનું માતૃકોષમાંથી ઉત્પન્ન થાય મહાબીજાનું માતૃકોષ મહાબીજાનું ધાન્યમાં આવેલું હોય મહાબીજાનું ધાન્ય મહાબીજાનું પર્ણ પર આવેલા હોય મહાબીજાનું પર્ણ ભેગામણી માદા શંકુની રચના કરે છે પણ તમે આ રીતના યાદ રાખો કે માદા શંકુની અંદર જે દ્વિકીય છે એની અંદર મહાબીજાનું પર્ણ ગોઠવાયેલા હોય જે પણ દ્વિકીય છે મહાબીજાનું પર્ણની અંદર મહાબીજાનું ધાન્ય એટલે કે અંડક ગોઠવાયેલું હોય જે પણ દ્વિકીય છે મહાબીજાનું ધાન્યની અંદર મહાબીજાનું માતૃકોષ ઉત્પન્ન થશે જે પણ દ્વિકીય છે હવે આપણે નર શંકુની વાત કરીએ તો સાયકસમાં નર શંકુ જે દ્વિકીય છે જેની અંદર લઘુબીજાનું પર્ણ ગોઠવાયેલા હોય છે લઘુબીજાનું પર્ણ પણ દ્વિકીય હોય છે લઘુબીજાનું પર્ણની અંદર લઘુબીજાનું ધાન્ય આવેલી હોય છે જે પણ દ્વિકીય છે અને લઘુબીજાનું ધાન્યની અંદર ઘણા બધા લઘુબીજાનું માતૃકોષ આવેલા હોય છે તો આટલી સુધીની જે અવસ્થા છે બધી જ દ્વિકીય અવસ્થા છે અને બીજાણુજનક અવસ્થા કહેવાય અને અનાવૃત વિદ્યારી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે હવે શું થશે તો આ મહાબીજાનું માતૃકોષ અંડકમાં આવેલા મહાબીજાનું માતૃકોષ અથવા મહાબીજાનું ધાન્યમાં આવેલા મહાબીજાનું માતૃકોષનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થશે અને મહાબીજાનું માતૃકોષનું અર્ધીકરણ થયે અને એમાંથી એકકીય મહાબીજાણુનું નિર્માણ થશે આ એકકીય મહાબીજાણુ એ સમવિભાજન પ્રકારે વિભાજન પામી માદા સુકાઈની રચના કરશે અને એ માદા સુકાઈ પર અંડકોષનું નિર્માણ થશે જેને હમણાં જ તમને સમજાવ્યું કે મહાબીજાણુ ધાન્ય તો આ મહાબીજાણુ ધાન્ય છે એની અંદર એક મહાબીજાણુ માતૃકોષ આવેલો છે
જે સક્રિય વી અર્ધીકરણથી વિભાજન પામી મહાવિયાણું ઉત્પન્ન કરશે અને મહાવિયાણુંમાંથી અંડકોષનું નિર્માણ થશે. તો અહીંયા સાયકલમાં રીતના યાદ રાખજો, મહાવિયાણુ ધણીમાં આવેલો એક મહાવિયાણુંમાંથી કોષ અર્ધીકરણથી વિભાજન પામી અને મહાવિયાણુંનું નિર્માણ કરે છે. એક મહાવિયાણુંમાંથી મહાવિયાણુ એકકીય હોય છે, એમાંથી માદા સુકાઈની ઘટના થશે અને માદા સુકાઈમાંથી અંડકોષનું નિર્માણ થશે. એ જ રીતે લઘુબીજાણુ ધાણીમાં લઘુબીજાણુ માતૃકોષ આવેલા હોય છે જે દ્વિકીય હોય છે. આ લઘુબીજાણુ માતૃકોષ પણ અર્ધીકરણ પ્રકારે વિભાજન પામે અને લઘુબીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ કરે છે. તો આ પરાગરજ પણ કેવી હશે? એકકીય. આ લઘુબીજાણુમાંથી આપણે આપણે સમજાવ્યું કે લઘુબીજાણુમાંથી નર જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે અને મહાબીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે. એટલે કે લઘુબીજાણુમાંથી નર પ્રજનન કોષ એટલે કે ઉજન્યુ બનશે અને મહાબીજાણુમાંથી માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષનું નિર્માણ થશે. તો આ રીતના મહાબીજાણુમાંથી અંડકોષનું નિર્માણ કરતી માદા જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે અને લઘુબીજાણુમાંથી નર પ્રજનન કોષનું નિર્માણ કરતી નર જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે. તો આ બધી જ અવસ્થા એકકીય છે, જેને જન્યુજનક અવસ્થા કહેવાય. વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા એટલે કે લિંગી પ્રજનન કરતી અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એટલે કે અલિંગી પ્રજનન કરતી અવસ્થા. હવે આ નર પ્રજનન કોષ અને અંડકોષનું અંડકની અંદર એટલે કે મહાબીજાણુ ધણીની અંદર જ ફલન થાય છે. ફલન કેવી રીતે થાય છે એ પણ આપણે સમજાવ્યું કે લઘુબીજાણુ એ પવન દ્વારા વહન પામી અને અંડકના મુખ સુધી પહોંચશે, એમાં પરાગણિકા ઉત્પન્ન થશે અને પરાગણિકા મારફતે એ નર પ્રજનન કોષને અંડકોષ પાસે મુક્ત કરશે. ત્યાર પછી અંડકોષ અને નર પ્રજનન કોષનું ફલન થાય છે. ફલન પછી જે ઘટના બને ફલિતાંડ અથવા અંડબીજાણુ કહેવાય અને એ પણ દ્વિકીય હોય છે. તો અંડબીજાણુમાંથી એટલે કે ફલિતાંડમાંથી ભૂમ બનશે અને જે અંડક છે એ ફલનની ક્રિયા પછી બીજમાં પરિણમે છે, જેની ઉપર ફલાવરણનું આવરણ આવેલું હોતું નથી. એટલે બીજ નગ્ન હોય છે, ખુલ્લા હોય છે, ફલાવરણથી ઢંકાયેલા હોતા નથી અને ત્યાર પછી એ ભૂમમાંથી પાછી સાયકસનું મૂળ ઘટાંગ પણ ધરાવતો છોડ અસ્તિત્વમાં આવશે. એટલે આપણે એમ કહીએ છીએ કે બીજને જમીનમાં વાવીએ તો એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય. તો સૌપ્રથમ અહીંયા અનાવૃત વિદ્યારી વનસ્પતિમાં ખુલ્લા એટલે કે નગ્ન બીજનું નિર્માણ થાય છે અને એમાં રહેલા ભૂળમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો આ થયું અનાવૃત વિદ્યારી વનસ્પતિનું જીવનચક્ર, જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી એનસીઆરટીમાં, પણ મેં તમને આ રીતના સમજાવ્યું છે જેથી કરીને તમને એની જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા સરળતાથી સમજી શકો. હવે આગળ એક ટોપિક તમને સમજાવી દઉં કે અનાવૃત વિદ્યારીમાં પણ સંતતિઓનું એકાંતર જનન જોવા મળે છે. તો સંતતિઓનું એકાંતર જનન કોને કહેવાય? તો અનાવૃત વિદ્યારી વનસ્પતિમાં અલિંગી પ્રજનન અંગો ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા જે મુખ્ય છે, બરાબર પ્રભાવી છે, દ્વિકીય છે. એક બીજાણુજનક અવસ્થામાંથી એક લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન કરતી એકકીય જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે અને જન્યુજનકમાંથી પાછી બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. તો આમ વનસ્પતિના જીવનચક્ર દરમિયાન અથવા જીવનકાળ દરમિયાન બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે, જેને સંતતિઓનું એકાંતર જનન કહેવામાં આવે છે. અને અનાવૃત વિદ્યારી વનસ્પતિના બધા જ ઉદાહરણ યાદ રાખજો. સાયકસ, પાઇનસ, વિદ્યા એટલે મયુર પંખ, ઓરોકેરિયા એટલે ક્રિસમસ ટ્રી, સિકોઇયા, જામિયા કિકમિયા, સિકોઇયા સિમ્પરવેરેન્સ, જિંકો, આ બધી જ અનાવૃત વિદ્યારી વનસ્પતિ છે.